હેલો એવરીવન, તો આપણે છે ક્વેશ્ચન ભણી ગયા કે જે આખો એમની હૈવદનાની ઉપર ક્વેશ્ચન હતો, જે મેઇન ક્વેશ્ચન એ ભણી ગયા કે સમરીનો. હવે આની હૈવદનાની અંદર અલગ અલગ પ્રકારની થીમ્સ રહેલી છે. જો તમને એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે થીમ બેઝ ક્વેશ્ચન આન્સર પણ આ જે મેં તમને બનાવી આપેલ છે એ તમારે પ્રિપેર કરવાનો છે. તો હૈવદનાની અંદર અલગ અલગ પ્રકારની છે થીમ રહેલી છે. એમાં પહેલી જ એક થીમ છે હાઇબ્રિડિટી. હાઇબ્રિડિટી એટલે જે કહેવાય ને, કોઈ વસ્તુના મિશ્રણથી કઈ વસ્તુને બનેલું હોય, હાઇબ્રિડ એવું. તો વન ઓફ ધ મેઇન થીમ્સ ઓફ ધીસ પ્લે ઇઝ ઓફ અ ક્રિએચર્સ દેટ આર ધ હાઇબ્રિડ્સ ઓફ ધ ડિફરન્ટ થિંગ્સ. ધ ટાઇટલ કેરેક્ટર હૈવદના ઇઝ અ હાઇબ્રિડ ઓફ અ મેન એન્ડ ધ હોર્સ, એન્ડ ઇવન કપિલા એન્ડ દેવદત્ત એન્ડ અપ બિંગ હાઇબ્રિડ્સ ઓફ ઇચ અધર. કે તમને વન ઓફ ધ મેઇન થીમ ઓફ ધ પ્લે, આપણા આ પ્લેની જે મેઇન થીમ તમે કહી શકો એ કઈ છે, તો કે ઓફ અ ક્રિએચર્સ દેટ આર હાઇબ્રિડ્સ. કે ક્રિએચર આપણે એક પ્રાણી બતાવે છે આપણે સ્ટેજ ઉપર, એ કેવું છે, તો કે હાઇબ્રિડ છે. ને હાઇબ્રિડ ઓફ ડિફરન્ટ થિંગ્સ, કે અલગ વસ્તુના લીધે બનેલું હોય છે, અલગ વસ્તુથી બનેલું હોય છે. ધ ટાઇટલ કેરેક્ટર હૈવદના છે એ જ એવું વ્યક્તિ છે, કે ઇઝ અ હાઇબ્રિડ ઓફ અ મેન. કે કેવો માણસ છે, તો કે જેનું ફેસ તમે હેડ કહી શકો એ હોર્સનું છે. અને બીજું કે તમને હાઇબ્રિડ થિંગ્સ જોવા મળશે આપણા સ્ટોરીની અંદર, કપિલા અને દેવદત્તના જે હેડ, માથાની જે અદલા બદલી થઈ ગઈ છે એ વસ્તુ. અને એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પ્લે બિંગ અ હાઇબ્રિડ ઇઝ સમથિંગ ગોડલી એન્ડ સ્પેશિયલ. ધ ઓપનિંગ પ્રેયર ઇઝ ટુ ગણેશા, અ ગોડ હુ ઇઝ અ બોય વિથ હેડ ઓફ એન એલિફન્ટ. અને જ્યારે આપણો ઓપનિંગ સીન જ આ પ્લેની અંદર બતાવ્યો છે, એ જ કેવો હાઇબ્રિડ બતાવ્યો છે. અને કેવો, તો કે ગોડલી, જે ભગવાન હોય એવો, કે સમથિંગ, કે ભગવાન ગણેશને જે પ્રેયર કરવાથી આ સ્ટોરી છે શરૂ થઈ છે એ બતાવી છે. અને ભગવાન ગણેશ પણ કેવા છે, તો કે એનું જે ઉપરનો જે હેડ છે કેવું છે, એલિફન્ટનું છે, હાથીનું છે, અને નીચેનું શરીર છે કોઈ બોયનું હોય એવું છે. હી ઇઝ ધ લોર્ડ એન્ડ ધ માસ્ટર ઓફ પરફેક્શન. અને એમને છે કેવા ભગવાન માનવામાં આવે છે, તો કે માસ્ટર ઓફ પરફેક્શન, જે વસ્તુ પરફેક્ટ હોય એના છે એ ભગવાન માનવામાં આવે છે. વિચ ઇઝ ધ પેરાડોક્સિકલ ગીવન હિઝ અપિયરન્સ. અને એ કેવું, તો કે તમને અહીંયા છે જોવા મળશે, પેરાડોક્સિકલ એટલે છે કેવું, તો કે જે વિરોધાભાસ અપિયરન્સ હોય, જે દેખાવ હોય એવો દેખાવ છે અહીંયા આપણને જોવા મળશે. અને અહીંયા છે હૈવદનાનો પણ એવી જ રીતના તમને દેખાવ છે, સ્ટેજ ઉપર છે એ જોવા મળશે. તો હવે આપણે આ આગળ જોઈએ. હાવેવર એઝ ધ પ્લે કન્ટિન્યુઝ, ધ હાઇબ્રિડ કેરેક્ટર સીમ્સ લેસ એન્ડ લેસ પરફેક્ટ ટુ ધેમસેલ્ફ, એન્ડ ઓલ અલ્ટિમેટલી ફીલ્સ દેટ ધે આર ઇનકમ્પ્લીટ બિકોઝ ધે આર નોટ ફૂલી વન ક્રિએચર ઓર અનધર. અને જેવું છે આ પ્લે આગળ જાય છે, ધીમે ધીમે તમને આની અંદર છે એ હાઇબ્રિડ કેરેક્ટર પણ જોવા મળે છે, કે જે ધીમે ધીમે છે એ શું અનુભવે છે, કે ધે પરફેક્ટ ટુ ધેમ સેલ્ફ, લેસ પરફેક્ટ ટુ ધેમ સેલ્ફ. કે એવું લાગે છે કે જે પોતાની જાતે છે બહુ ઓછા એવા ઈ કમ્પ્લીટ હોય એવું એમને ફીલ થાય છે, કે ઇમ્પરફેક્ટ હોય એવું એમને લાગે છે, અને ઇનકમ્પ્લીટ હોય એવું લાગે છે. અને એટલા માટે શું થાય છે, કે બીકોઝ ધે આર નોટ ફૂલી વન ક્રિએચર, કારણ કે એને થવાનું રીઝન એ છે કે કોઈનું હેડ છે કોઈના બોડી ઉપર છે, એટલા માટે છે એ એવું નથી માનતા કે એ છે કમ્પ્લીટ હોય અથવા તો એ છે ફૂલી હોય. એટલા માટે એ કહે છે કે વન ઓર અનધર, કે એક અથવા તો બીજા કોઈ વ્યક્તિ નથી, એ ખુદની જે પર્સનાલિટી, ખુદનું વ્યક્તિત્વ છે હવે એમને ગુમાવી દીધું છે, એટલા માટે એ કમ્પ્લીટ કેરેક્ટર અહીંયા જોવા નથી મળતું. તો આ વસ્તુ આગળ જોઈએ. તો હવે આની અંદર જે એક થીમ બતાવેલી છે કે ઇનકમ્પ્લીટનેસ, કે જે અધૂરાપણ હોય એ, તો કે આ સ્ટોરીની અંદર આપણને આ વસ્તુ અવારનવાર જોવા મળે જ છે. ધ થીમ ઓફ બિંગ ઇનકમ્પ્લીટ ઇઝ ધ પર્સોનિફાઈડ બાય ઓલ ધ કેરેક્ટર્સ. અને બધા કેરેક્ટર દ્વારા આ થીમને છે તો આપણને બતાવવામાં જ આવી છે. દેવદત્તા એન્ડ કપિલા આર ધ બ્રેઇન એન્ડ બ્રાઉન રિસ્પેક્ટિવલી, બટ નાઈધર ફીલ્સ ટ્રુલી કમ્પ્લીટ. કે દેવદત્ત અને કપિલા છે, બંનેનું છે બ્રેઇન હોય છે, મગજ હોય છે, બંનેનું બોડી હોય છે, બટ નાઈધર ફીલ્સ ટ્રુલી કમ્પ્લીટ, પણ છતાં છે ફૂલી કમ્પ્લીટ છે, પોતાની જાતને સમજતા નથી. એન્ડ ધીસ ઇઝ મિરર્ડ બાય પદ્મિની. અને આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવી છે, તો કે પદ્મિની દ્વારા. સી ચૂઝિસ ટુ ટેક અ દેવદત્તા એઝ હર હસબન્ડ, બટ સી સ્ટીલ ફાઇન્ડ હર સેલ્ફ લોંગિંગ ફોર ધ ફિઝિકલિટી ઓફ કપિલા. કે છે સી ચૂઝિસ ટુ ટેક દેવદત્તા, એને છે દેવદત્તને પોતાના હસબન્ડ તરીકે ચૂઝ કર્યો, પણ એમની જે ઝંખના છે હંમેશા જે ફિઝિકલ બોડી સારું હોય એવું એ કપિલા માટે હોય છે, એટલા માટે એને કપિલાનું છે ધડ પસંદ કરે છે. ને જે હેડ હોય છે એ કોનું, તો કે દેવદત્તનું પસંદ કરે છે. સી ફીલ્સ ઇનકમ્પ્લીટ બિકોઝ સી હેઝ બીન અબોર્ડન્ડ બાય
અબોર્ડન્ડ ટ્વાઇસ બાય ધ સેમ ટુ પર્સન ટુ મેન. અને એ ખુદ જ છે પોતાની જાતને ઇન્કમ્પ્લીટ અનુભવે છે, કારણ કે એને છે અબોર્ડન્ડ ટ્વાઇસ, કે એને છે બે વાર છે એક જ વ્યક્તિ સેમ પર્સન દ્વારા છે એને ત્યજી દેવામાં આવ્યું, એટલા માટે વિચ એમ્પેસાઇઝિસ હર ઓન ઇન્કમ્પ્લીટનેસ ટુ હર. અને આ જ વસ્તુ શેના ઉપર ભાર મૂકે છે કે જેની ખુદની એ જેની ખુદની પદ્મિનીની જ કહેવાય કે તમે ઇન્કમ્પ્લીટનેસ છે આની અંદર બતાવી લે, આપણને જોવા મળે છે. દેવદત્તા એન્ડ કપિલા ફીલ્સ અ સેન્સ ઓફ ઇન્કમ્પ્લીટનેસ આફ્ટર દે હેવ ઇચ અધર્સ બોડીઝ જોઈન્ટ ટુ ધેર ઓન હેડ્સ. અને દેવદત્તા અને કપિલા છે એમને પણ આ ફીલ અ સેન્સ ઓફ ઇન્કમ્પ્લીટનેસ થાય છે આફ્ટર દે હેવ ઇચ અધર્સ બોડીઝ જોઈન્ટ ટુ ધેર ઓન હેડ, કે બંનેના જે માથાની અદલા બદલી થઈ જાય છે ત્યારે પણ અમને છે ઇન્કમ્પ્લીટનેસ લાગે છે. અને એટ અ ફર્સ્ટ ઇટ સીમ્સ દેટ દેવદત્ત ગેટ્સ ધ બેસ્ટ ડીલ બીકોઝ હી ગેટ્સ ટુ કીપ હિઝ ઓન શાર્પ માઇન્ડ એન્ડ ઓલ્સો હેઝ અ મસ્ક્યુલર ફિઝિક્યુ ઓફ અ કપિલા. અને સ્ટાર્ટિંગની અંદર તો દેવદત્તને એવું લાગે છે કે એને છે આ બેસ્ટ ડીલ છે મેળવેલી છે, કારણ કે હી ગેટ્સ અ કીપ હિઝ ઓન શાર્પ માઇન્ડ, એને છે ખુદનું શાર્પ માઇન્ડ મેળ્યું. એન્ડ બીજું કે એમને જે મસ્ક્યુલર ફિઝિક બોડી હોય એ મેળી કપિલાની. અને કપિલા હેઝ હિઝ ઓન સ્ટ્રેન્થ ઓફ અ માઇન્ડ બટ હેઝ અ દેવદત્તા સોફ્ટ એન્ડ અન એથ્લેટિક બોડી. અને સ્ટાર્ટિંગની અંદર કપિલાને તો છે ખુદનું જે ઓન સ્ટ્રેન્થ હોય તાકાત હોય એ હોય છે અને એનું માઇન્ડ હોય છે, પણ સામે દેવદત્ત કેવો હોય છે કે સોફ્ટ હોય છે. અને બીજું કે જે એથ્લેટિક ન હોય એવો, કે જેની બોડી છે એવી મસ્ક્યુલર ન હોય એવી. હી બિગિન્સ ટુ ફીલ ઇન્કમ્પ્લીટ એઝ સૂન એઝ ધ સ્વિચ હેઝ અકર્ડ. અને બંને છે ઇન્કમ્પ્લીટ છે ફીલ કરવા લાગે છે જ્યારે આ બંનેની અદલા બદલી થઈ જાય છે ત્યારે. હાવ એવર વેન બોથ મેન સ્ટાર્ટ ટુ ફાઇન્ડ દેટ ધેર બોડીઝ આર રિટર્નિંગ ટુ ધેર પ્રાયર સ્ટેટ. અને બંને માણસને છે શું થાય છે કે ફાઇન્ડ એક વસ્તુ એ ગોતે છે બંને માણસ, કે જ્યારે એની બોડી છે એના પ્રાયર સ્ટેટ જે પહેલાંનું સ્ટેટ હતું એવી રીતના જ્યારે બદલવા લાગે છે, ધીસ સ્ટીલ બોથ ફીલ ઇન્કમ્પ્લીટ. અને બંને છે ઇન્કમ્પ્લીટ અનુભવે છે બીકોઝ ધે રિયલાઇઝ દેટ ધે આર લિવિંગ હાફ એક્ઝિસ્ટન્સ. અને એ બંનેને એવું લાગે છે કે આ બંનેનું જે અસ્તિત્વ હોય કેવું હોય છે, તો કે અર્ધ હોય છે, અડધું હોય છે આ પૃથ્વી ઉપર એમનું અસ્તિત્વ, એવું બંનેને ફીલ થાય છે. તો અહીંયા છે એ આપણને બતાવે છે થીમ ઓફ અને સેન્સ ઓફ ઇન્કમ્પ્લીટનેસ. ધ મોસ્ટ ઓબ્વિયસ એક્ઝામ્પલ ઓફ ઇન્કમ્પ્લીટનેસ ઇઝ હૈવદના હુ વોન્ટ્સ નથિંગ મોર ધેન ટુ બી મેડ કમ્પ્લીટ. અને સૌથી તમને અહીંયા કહી શકો કે એક્ઝામ્પલ મોસ્ટ જોવા મળે છે એ કેવું છે, તો કે એ હૈવદનાનું છે, કે જે હુ વોન્ટ્સ નથિંગ એને કાંઈ નથી જોતું, એને પણ એના જે પહેલાંનો શેપ હતો પહેલાં જેવો માણસ હતો એવું માણસ બનવા માગે છે એ. હી વોન્ટ્સ ટુ બી ધ મેડ ફૂલી અ મેન બટ અ કાલી મેક્સ હિમ ફૂલી અ હોર્સ ઇન્સ્ટેડ. અને એ છે એવું પણ થાય છે સ્ટોરીની અંદર છે એ ફૂલી માણસ આખો માણસ બનવા માગે છે, પણ ભગવાન કાલી જે ગોડેસ કાલી હોય એને શું કરી નાખે છે, તો કે એને ફૂલી હોર્સ બનાવી દે છે, ઘોડો જ બનાવી દે છે. એન્ડ ઇવન વેન શી ડઝ સો હી ફીલ્સ ઇન્કમ્પ્લીટ બીકોઝ હી સ્ટીલ હેઝ ધ વોઇસ ઓફ અ મેન. અને એ આખો છે હોર્સ, આખો ઘોડો બની જાય છે, છતાં પણ પોતાની જાતને ઇન્કમ્પ્લીટ અનુભવે છે. એનું પણ રીઝન છે, કારણ કે એનો જે વોઇસ હોય છેલ્લે એ વોઇસ છે માણસનો રહી જાય છે. એ નૈત્રનું આખું બોડી છે એ તો ઘોડાનું થઈ જાય છે, પણ એનો જે વોઇસ હોય છે એ માણસનો રહી જાય છે, એટલે માટે એ છે પોતાની જાતને ઇન્કમ્પ્લીટ અનુભવે છે. એન્ડ વેન હી ઇઝ એબલ ટુ ચેન્જ ધીસ એન્ડ અચીવ ધ નાઇથ ઓફ અ હોર્સ ઇન્સ્ટેડ હી ફાઇનલી ફીલ્સ દેટ હી ઇઝ કમ્પ્લીટ. અને છેલ્લે એવું થાય છે કે એમને છે અચીવ ધ નાઇટ, કે એને છે ઘોડાનો અવાજ છે મળી જાય છે, જે ઘોડો હણહણતો હોય એવો અવાજ છે મળી જાય છે. ઇન્સ્ટેડ હી ફાઇનલી ફીલ્સ દેટ હી ઇઝ કમ્પ્લીટ. અને ઘોડો હોવા છતાં એ પોતાની જાતને કેવું માને છે કે હવે એ કમ્પ્લીટ છે, નહીં તો સ્ટાર્ટિંગમાં એમને પણ હૈવદનાને પણ પોતાની જાત છે ઇન્કમ્પ્લીટ છે એવું લાગતું હતું, પછી છે ભગવાન કાલી છે એને કમ્પ્લીટ ઘોડો બનાવી દે છે, તો પણ એ પોતાની જાતને ઇન્કમ્પ્લીટ છે એવું અનુભવે છે. છેલ્લે જ્યારે એનો વોઇસ મળે છે ત્યારે જે પોતાની જાતને કમ્પ્લીટ માને છે. અને આગળની થીમ છે કોન્ફ્લિક્ટ બિટવીન બોડી એન્ડ માઇન્ડ, કે બોડી અને માઇન્ડની અંદર કેવા કોન્ફ્લિક્ટ છે, કેવા સંઘર્ષો છે થતા હોય છે. ધ પ્લે એન્ગેજીસ વિથ ધ ક્વેશ્ચન્સ ઓફ વિચ ઇઝ મોર પાવરફુલ ધ બોડી ઓર ધ માઇન્ડ. અને આ પ્લેની અંદર છે એન્ગેજીસ એક ક્વેશ્ચન સાથે આપણને છે જોડેલા રાખે છે સતત. અને ક્વેશ્ચન એવો છે કે ખરેખર પાવરફુલ વસ્તુ છે શું, આપણું બોડી છે કે આપણું માઇન્ડ છે? અને બાય ઓલ અકાઉન્ટ્સ ઇટ ઇઝ ધ માઇન્ડ
એરસોન્સ ઇન હૈવદના દેવદત્તા એન્ડ કપિલાસ એક્સપિરિયન્સીસ, કે આપણે અહીંયા બધી જ રીતના છે જોઈએ તો માઇન્ડ છે પાવરફુલ આપણને બતાવ્યું છે, એઝ સોન ઇન હૈવદના દેવદત્ત અને કપિલાની વાત આપણે એક્સપિરિયન્સથી જોઈએ તો. બટ ગિરીશ કર્નાડ ઓલ્સો સજેસ્ટ ધ બોડી હેઝ મોર પાવર દેન વન માઇટ ઇનિશિયલી અઝ્યુમ, કે આપણે છે ખરેખર અઝ્યુમ કરીએ છીએ, ધારીએ છીએ, એની કરતાં બોડીની અંદર પણ વધારે પડતો પાવર છે રહેલો છે. એવું જરૂરી નથી ખાલી માઇન્ડ જ છે આપણું અગત્યનું છે. ધ બોડી એઝ અ મેમરી દેટ સ્ટબોનલી રેઝિસ્ટ ધ માઇન્ડ્સ ડિઝાયર ટુ સબ્લિમેટ ઇટ. અને બોડી એઝ અ મેમરી, બોડીની અંદર પણ મેમરી હોય છે, કેવી તો કે જે હઠીલા મનને છે ઉત્તેજિત કરવાની ઈચ્છા રાખે છે એવી. ધ બોડીઝ ફિઝિકલ એન્ગેજમેન્ટ વિથ ધ વર્લ્ડ લીવ્સ ધ રેસિડ્યુ વિધિન, અને જે બોડીની અંદર આપણું ફિઝિકલ એન્ગેજમેન્ટ છે, જોડાણ છે, ખરેખર આપણા જે વર્લ્ડની અંદર લીવ્સ ધ રેસિડ્યુ એટલે આપણું છે કહેવાય કે અવશેષ છે એક પ્રકારનો. એન્ડ વેન કન્સિડરિંગ ધીઝ એઝ વેલ એઝ ધ પુટેટિવ સુપ્રીમેન્સી ઓફ ધ માઇન્ડ, અને આ વસ્તુને તમે કહી શકો કે માનેલા છે એ સુપ્રીમેસી ઓફ ધ માઇન્ડ, કે આપણે જે માઇન્ડ છે એનું છે વધારે પડતું તમે કહેવાય કે સુપ્રીમેસી એને આગળ પડતું બતાવે છે. વન મસ્ટ કન્સિડર ધ ટુ પાર્ટ્સ એઝ નિયર ઇક્વલ્સ એન્ડ ધ બોથ ઇમ્પોર્ટન્સ ટુ ધ ફોર્મેશન્સ ઓફ અ કમ્પ્લીટ આઇડેન્ટિટી. જો આપણી કમ્પ્લીટ આઇડેન્ટિટી છે, આપણું કમ્પ્લીટ વ્યક્તિત્વ છે બનાવવું હોય તો બંને વસ્તુની છે એ ખૂબ જ જરૂરિયાત રહેલી છે, કે બોડી વગરનું માઇન્ડ છે એ પણ નકામું છે અને માઇન્ડ વગરની બોડી પણ છે નકામી છે એ અહીંયા છે બતાવ્યું છે. એટલા માટે અહીંયા છે કોન્ફ્લિક્ટ બિટવીન માઇન્ડ એન્ડ બોડી કીધું છે, કે આ થીમ છે સૌથી અગત્યની બતાવી છે, કારણ કે આ જ થીમ છે આપણે અવારનવાર આપણે છે આ પ્લેની અંદર જોતા આવીએ છીએ. એટલા માટે છે બંને વસ્તુની છે અગત્યતા એટલી જ રહેલી છે. ગિરીશ કર્નાડ છે આપણને એ વસ્તુ અહીંયા સૂચવવા માગે છે. અને આગળની જે થીમ છે કે વુમન સબવર્સિવનેસ, કે જે સ્ત્રીની તમે કહી શકો કે વિનાશકતા. પદ્મિની માઇટ બી અ વાઇફ એન્ડ મધર એઝ અ ટ્રેડિશનલ ઇન્ડિયન સોસાયટી, અને શી વુડ ડિક્ટેડ, કે છે પદ્મિની તમે છે કેવી છે, એક વાઇફ છે, એક મધર છે, આપણે ઇન્ડિયન ટ્રેડિશનલ સોસાયટી મુજબ જેને જોઈએ, રીત મુજબ જોઈએ તો અહીંયા આપણને એવી રીતના બતાવી છે. બટ શી ઇઝ નોટ અ કમ્પ્લિસન્ટ ક્વાઇટ ઓર ડોકલાઇન, કે એ છે કેવી છે તો કે એ કહેવાય ને કે પોતાની જિંદગીથી ખુશાલ નથી, અને બીજું કે ક્વાઇટ નથી, અને ડોકલાઇન એટલે છે અસંતોષ હોય એવી છે. શી ઇઝ અ ડિઝાયરિંગ સેન્સ્યુઅલ વુમન હુ પરસ્યુઝ વોટ ઓર હુ શી વોન્ટ્સ, અને એ કેવી છે તો કે ડિઝાયરિંગ છે, ઈચ્છા શક્તિવાળી છે, અને બીજું કે જે ઇન્ડિપેન્ડન્ટ હોય, અને સેન્સ્યુઅલ વુમન છે હુ પરસ્યુઝ, કે જે કઈ વસ્તુ લે છે, કે જે એને ગમતી હોય, જે એમ લેવા માગતી હોય, જે એમને ગમે એ જ વસ્તુ એ કરતી હોય. શી વોન્ટ્સ, શી ઇઝ ઓપનલી સેલ્ફિશ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડેડ, અને તમને અહીંયા છે ઓપનલી કેવી બતાવી છે, સેલ્ફિશ બતાવી છે, ઇન્ડિપેન્ડન્ટ જે પોતાની મુક્ત રીતના પોતાના ડિસિઝન લેતી હોય એવી બતાવી છે. સમથિંગ ધેટ ધ ગોડેસ કાલી એડમાઇર્સ, અને એવી વસ્તુ જે ભગવાન કાલી છે એ એડમાઇર્સ કરે છે, એમની પ્રશંસા કરે છે. અને ગિરીશ કર્નાડ અલાઉઝ હર સબ વર્સિવનેસ ટુ કમ થ્રુ બોથ હર ઓન વર્ડ્સ એન્ડ ધોઝ ઓફ ધ ફિમેલ કોરસ, અને અહીંયા છે ગિરીશ કર્નાડે છે એ વસ્તુને અલાઉઝ કરી છે, એની જે કહી શકો કે તમે વિના શકતા ટુ કમ થ્રુ ધ બોથ હર ઓન વર્ડ્સ, કે જેના પોતાના જે બંને રીતના પોતાના જે શબ્દ હતા, બંને જે પોતાની રીતના બતાવતી હતી એ વસ્તુની રીતના એને અહીંયા વિચ આર્ટિક્યુલેટ્સ અ ડિસકન્ટન્ટ વિથ હર કોન્જ્યુગલ લાઈફ, કે અહીંયા તમને છે આ એ વસ્તુ સ્પષ્ટ બતાવે છે કે અસંતોષ હોય છે પોતાના લગ્ન જીવનથી, એ વસ્તુ અહીંયા સ્પષ્ટ બતાવે છે. હર શાર્પ ટંગ એન્ડ સબટલ સબવર્સિવનેસ મેક હર મચ મોર દેન ધ સબલ્ટન રેધર્ન, એન્ડ શી ઇઝ ધ ક્લોઝેસ્ટ ટુ ધ કમ્પ્લીટ ઓફ ઓલ ધ કેરેક્ટર્સ, કે અહીંયા એમની જે શાર્પ ટંગ બતાવી છે કે જે બોલે છે એવું, અને એ કેવું છે તો કે જે કહેવાય ને કે જે વિનાશકતાવાળું છે, અને મેક હર મચ મોર દેન અ સબલ્ટન, કે જેને નીચલા હોદ્દાની હોય એવી બતાવે છે, રેધર કે એને રીતના છે. શી ઇઝ ધ ક્લોઝેસ્ટ ટુ ધ કમ્પ્લીટ, કે એ છે ખરેખર ક્લોઝેસ્ટ ટુ ધ કમ્પ્લીટ હોય છે, કે એ છે એ આપણી ક્યારેક બધા કેરેક્ટરમાંથી છે કમ્પ્લીટ કેરેક્ટરની નજીક હોય છે, પણ છતાં તેને નીચા હોદ્દાનું બતાવે છે.
તો હજુ આની અંદર એક થીમ બતાવે છે, સિટી વર્સિસ નેચર. તો કે સિટી અને નેચરનું બંનેનું છે અલગ જ આની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે. કે દેવદત્તા એવું કહે છે, દેવદત્તા રિપ્રેઝેન્ટ ધ સિટી, અ પ્લેસ ડેડિકેટેડ ટુ કોમર્સ એન્ડ ટુ ધ પરસ્યુટ્સ ઓફ ધ માઇન્ડ, નોટ ધ બોડી. અને દેવદત્તા એવો પર્સન અહીંયા બતાવ્યો છે કે જે સિટી કલ્ચરથી બિલોંગ કરતો હોય વેપારિક રીતના, અને પરસ્યુટ્સ ઓફ ધ માઇન્ડ કે જે માઇન્ડને છે વધારે ઇમ્પોર્ટન્સ આપતો હોય, નોટ ધ બોડી, બોડીને નહીં. ધ વુડ્સ આર એસોસિએટેડ વિથ કપિલા, ઇન ધેટ દે આર અ પ્લેસ વેર ધ ફિઝિકલ બોડી ફીલ્સ મોસ્ટ એટ હોમ, મોસ્ટ કમ્પ્લીટ. અને તમે સામેની તરફ કપિલાને જોશો તો કપિલા છે એ શું કેવો બતાવ્યો છે, તો કે એને છે જંગલની અંદર જે વુડ્સ હોય કે ત્યાં છે કોઈ તમારું મેન્ટલી કરતાં તમારી ફિઝિકલ બોડી છે વધારે પડતી કામ લાગે છે એવું અહીંયા બતાવ્યું છે. અને એ છે મોસ્ટ કમ્પ્લીટ બતાવ્યો છે. નેચર ઇઝ નોટ અપોઝ ટુ ધ ઇન્ટેલેક્ટ, કે નેચર છે ખરેખર કુદરત છે કોઈ બુદ્ધિમત્તા રીતના જે વ્યક્તિ હોય એને અપોઝિટ, એનો વિરોધાભાસ ન હોય. બટ ઇટ વેલ્યુ સ્ટ્રેન્થ, ધેર ધ કરન્સી ઇઝ નોટ ધ મની બટ અ ફિઝિકલ પાવર. કે ત્યાં એવું કહે છે કે નેચરની, કુદરતની અંદર ખરેખર સ્ટ્રેન્થ, તમારી તાકાતનું છે મહત્ત્વ છે કરન્સી. ત્યાં પૈસા છે નથી ચાલતા, પણ ત્યાં જે ફિઝિકલ પાવર તમારી છે, ફિઝિકલ એબિલિટી કેટલી છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. એન્ડ પદ્મની ઇઝ અ વુમન ઓફ ધ સિટી બટ ઇન્ક્રીઝિંગલી ડ્રોન ટુ ધ વુડ્સ. અને પદ્મિની છે કેવી વ્યક્તિ હોય, તો કે આમ જોવો તો એ સિટીની જ પર્સન હોય, પણ ધીમે ધીમે છે એ વુડ્સ જંગલ તરફ છે દોરાવવા માગે છે. વિચ રિપ્રેઝન્ટ હર ડિઝાયર ફોર બોથ દેવદત્તા એન્ડ કપિલા. જે આપણને અહીંયા બતાવે છે એની બે બંને સાઈડ બતાવે છે, કે ડિઝાયર ફોર મની અને બીજું કે ફિઝિકલ સ્ટ્રેન્થ, આ બંને વસ્તુ બતાવે છે અહીંયા આપણને પદ્મિની. હર સન ઇઝ નેચરલી ઓફ બોથ પ્લેસીસ, અને એનો સન છે જે દીકરો છે બે બંને પ્લેસીસનો છે. ધાઉ બીંગ રેઝડ ઇન વન એન્ડ ધેન ધ અધર, કે એક જગ્યાએ ઉછેરવામાં આવે છે અને પછી બીજી જગ્યાએ. વિચ સજેસ્ટ હિઝ આઈડેન્ટિટી વિલ બી મોર કમ્પ્લીટ, એ શું વસ્તુ બતાવે છે કે એની આઈડેન્ટિટી છે એ મોર કમ્પ્લીટ, કે એની જે તમે કહી શકો કે ઓળખાણ વધારે પડતી પૂર્ણતાવાળી છે. એની પછીની થીમ બતાવે છે થિયેટર એન્ડ ઇટ્સ કન્વેન્શન, એટલે સંમેલન હોય એ. તો તમને ખબર છે આની અંદર થિયેટર છે, એની અંદર એક છે નાટક છે પ્લે કરવાનું છે, એની અંદરથી આ સબ પ્લોટ કરીને બીજી સ્ટોરી શરૂ થઈ જાય છે. અને ગિરીશ કર્નાડ પ્લેઝ વિથ ધ ડિફરન્ટ લેવલ્સ ઓફ ધ રિયાલિટી એન્ડ ડ્રામા થ્રુ આઉટ ધ પીસીસ. અને તમે ખબર પડે કે આપણને છે ગિરીશ કર્નાડે છે અહીંયા અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ લેવલથી આપણી સામે રિયાલિટીને ડ્રામા છે પ્રેઝન્ટ કર્યા છે થોડા નાના નાના ટુકડાઓની અંદર. ભગવતા આસ્ક ગણેશા ફોર બ્લેસિંગ એન્ડ સ્પીક્સ ફોર ધ પ્લેસ બિગનિંગ, અને ભગવતા છે એ ભગવાન ગણેશની પ્રાર્થના કરે છે અને પછી એમના આશીર્વાદ લઈને છે પ્લેની શરૂઆત કરે છે. વિચ ઇઝ ધેન ઇન્ટરપ્ટેડ બાય એન એક્ટર, અને એ જ્યારે થતું હોય ત્યારે એક કોઈ એક્ટર દ્વારા એને ઇન્ટરપ્રિટેડ કરવામાં આવે છે, જેના દ્વારા ખલેલ પહોંચાડવામાં આવે છે એ કોણ હોય છે, તો કે એક એક્ટર હોય છે હૈવદના નામનો. એન્ડ ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ પ્લે, અને આ જે છે ખરેખર એક પાર્ટ ઓફ ધ પ્લે છે, કે જે એક એક્ટર હોય છે એ આવીને કહે છે કે કોઈ મેં એવો વ્યક્તિ જોયો ને એ વ્યક્તિ હૈવદના હોય છે. એન્ડ ધાઉ વી આર સપોઝ ટુ થિંક ઇટ ઇઝ નોટ ધ ફોલોઈંગ ઇટ, ભગવતા સ્યુઝ ઇન ટુ ધ કમ્પ્લીટલી ડિફરન્ટ સ્ટોરીઝ. તો ભગવતા છે અહીંયા છે અનુસરશે છે ને, તો કે જે કમ્પ્લીટલી ડિફરન્ટ સ્ટોરી છે એને અનુસરશે. તો અહીંયા છે તમને આ રીતના થિયેટર અને એના ઓડિયન્સ સાથે જે સંવાદ કરતો છે ભગવતાને છે એ બતાવતો અહીંયા આપણને જોવા મળશે. અ કોરસ એન્ડ ભગવતા કમેન્ટ ઓન ધ એક્શન્સ ધ લેટર સ્પીકિંગ ટુ એન્ડ અબાઉટ ધ ઓડિયન્સ ઓકેશનલી, અને એક કોરસ એટલે જે સમૂહ ગીત, અને બીજું ભગવતા છે એ કમેન્ટ કરતો રહેતો હોય છે ટાઈમ ટુ ટાઈમ, અને ઓડિયન્સ સાથે છે ઓકેશનલી એટલે પ્રસંગોપાત છે વચ્ચે વચ્ચે છે વાતચીત પણ કરતો રહે છે. અને એટ ધ એન્ડ ધ ટુ સિમિંગલી ડિસરેપ્ટ પ્લોટ સડનલી કન્વર્જ, ઓલ ડન ઇન ધ વે ટુ મેક ધ ઓડિયન્સ રિફ્લેક્ટ ઓન ધ ડિડક્ટિવ નેચર ઓફ થિયેટર, ધ ફ્યુઝન એન્ડ ધ ફ્રેગમેન્ટેશન્સ ઓફ ધ ડ્રામા એન્ડ ધ રિયલ લાઈફ એન્ડ ધ નેચર ઓફ સ્ટોરી ટેલિંગ. અને પછી એવું બને છે કે આની અંદર છે એટ ધ એન્ડની અંદર જે બંને પ્લોટ છે અલગ અલગ રીતના જે જતા હોય છે એ શું થાય છે, તો કે સડનલી છે બંને એક જગ્યાએ ભેગા થઈ જાય છે. અને ઓલ ડન ઇન અ વે ટુ મેક ધ ઓડિયન્સ રિફ્લેક્ટ, અને ઓલ ડન એવી રીતના આ બધી વસ્તુને છે ડન એટલે વર્ણવી લેવામાં આવે છે, પૂરું કરવામાં આવે છે. ઓન ધ ડિડક્ટિવ નેચર ઓફ થિયેટર, કે જે વર્ણનાત્મક શૈલી હોય થિયેટરની એવી રીતના. અને ધ ફ્યુઝન એન્ડ ધ ફ્રેગમેન્ટેશન્સ ઓફ ડ્રામા, કે જે ફ્યુઝન આની અંદર
જોડેલું છે, અને બીજું કે ફ્રેગમેન્ટેશન જે વિભાજન કરવામાં આવ્યું છે ડ્રામાનું, એન્ડ રિયલ લાઈફ એન્ડ ધ નેચર ઓફ સ્ટોરી ટેલિંગ. અને રિયલ લાઈફ પણ બતાવ્યું છે અને નેચર ઓફ સ્ટોરી ટેલિંગ પણ બતાવ્યું છે. ઇન્ડિયન આઈડેન્ટિટી કે જે આઈડેન્ટિટી હોય, કર્નાડ અલાઉ ટુ પોસ્ટ કોલોનિયલ ઇન્ડિયન આઈડેન્ટિટી પ્રોબ્લેમ્સ થ્રુ હિઝ કેરેક્ટર્સ સ્પેશિયલી હૈવદના. અને ગિરીશ કર્નાડે છે આ જે પહેલાંની જે વસાહતીકરણની જે સમસ્યા હતી એ પણ એના કેરેક્ટર થ્રુ આપણને અહીંયા બતાવેલી છે અને જોવા મળે છે. અને આફ્ટર ધ બ્રિટિશ રૂલ્સ ઇન્ડિયન્સ વેર લેફ્ટ વિથ વેસ્ટિજીસ ઓફ ધ કોલોનિયલ પોલિટિક્સ એજ્યુકેશન સોશિયલ સ્ટ્રક્ચર્સ એન્ડ મોર વિચ એક્ઝિસ્ટેડ અલોંગ સાઇડ એન્ડ ઇન્ટેન્શન વિથ ધ ટ્રેડિશનલ ઇન્ડિયન વન્સ. કે અહીંયા આપણને જે બ્રિટિશ રૂલ આપણી ઉપર કરતા હતા અને જ્યારે બ્રિટિશે છે ઇન્ડિયા છોડ્યું ત્યારે આપણી ઉપર એને જે બધી સમસ્યાઓ છે છોડીને ગયા હતા, સ્પેશિયલી એજ્યુકેશનથી લઈને સોશિયલ સ્ટ્રક્ચરની, તો એ બધી જ વસ્તુને આની અંદર છે એ ઇન્ડિયન ટ્રેડિશનની અંદર એમને વર્ણવી લીધી છે. એક સાઈડે એ પણ બતાવી છે. ઇન્ડિયન્સ રસ્ટલ્ડ વિથ ધેર વેરિંગ ડિગ્રીઝ ઓફ ધ પાર્ટિસિપેશન્સ વિધિન ધ કોલોનિયલ સિસ્ટમ એન્ડ નાવ ઇટ ઇઝ ઇન ધ વેક્યુમ્સ હેડ ટુ કમ ટુ ટર્મ્સ વિથ ધેર ફ્રેક્ચર આઈડેન્ટિટી. કે જેની ટૂટેલી આઈડેન્ટિટી તમે કહી શકો એ પણ આની અંદર બતાવી છે. અને જે ઇન્ડિયન પીપલ છે જે હંમેશા છે સંઘર્ષ કરતા જે લડતા હતા આ જે સિસ્ટમ સામે એ પણ આની અંદર છે એ બતાવેલું તમને જોવા મળે છે. એન્ડ બાય હેવિંગ ધ હૈવદના ટ્રાય એન્ડ ફેલ ટુ ફાઇન્ડ કમ્પ્લીટનેસ ઇન ધ પ્યોરલી ઇન્ડિયન પેટ્રિયોટ બિહેવિયર. અને તમને અહીંયા હૈવદનાના કેરેક્ટર દ્વારા જેની કમ્પ્લીટનેસ એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરે છે એ પણ અહીંયા અમને એમના બિહેવિયર દ્વારા એને બતાવ્યું છે. કર્નાટ સજેસ્ટ હાઉ ડિફિકલ્ટ ધીસ પીરિયડ ઇઝ ફોર હિઝ નેશન. અને આ જે સમયગાળો હતો એ ખરેખર આપણા ઇન્ડિયન્સ માટે છે એ કેટલો મુશ્કેલી ભરે હતો. તો એ સમયગાળો પણ આની અંદર એની માણસની જે ઓળખ છે એની માટે પણ આ સમયગાળો છે સૌથી વધારે અઘરો હતો. એ સમયગાળો આની અંદર બતાવ્યો છે ગિરીશ કર્નાડે. તો આ બધી અલગ અલગ થીમ દ્વારા ગિરીશ કર્નાડે આપણને છે ઘણી બધી વસ્તુ વિશે છે સમજાવ્યું છે. અને અલગ અલગ થીમ દ્વારા આપણને છે એ પ્લેને વધારે પડતી ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જે આપણો મેઇન થીમવાળો ક્વેશ્ચન હતો એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા જે આપણું આ પ્લે છે આખું ગિરીશ કર્નાડનું હૈવદના એ પણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળનું નેક્સ્ટ પેપર છે એ પેપર નંબર 9 છે એ ભણશું.